गाइस गुड इवनिंग मारी चैनल एसके एजुकेशन में तमारु स्वागत छे। तो चलो आज आपणे समझीशुं के फेक्टर्स ऑफ प्रोडक्शन तो उत्पादनना साधनों विषे आपणे समझीशुं। तो मानवीनी जरूरियात संतोषी सके ते वस्तु के सेवाने उपयोगी स्वरूप आपवामां आवे ते उत्पादन। एटले के कोई व्यक्ति ने कोई वस्तुनी जरूरत होय अने ते प्रमाणे ते वस्तुनुं प्रोडक्शन या उत्पादन करवामां आवे तो ते वस्तु उत्पादन छे। धारो के मानी लो कि माणस ने अत्यारे फर्निचर नी जरूर छे तो फर्निचर माटे लाकड़ा नु उत्पादन होवू जरूरी छे। तो चलो हवे आपणे सादी रीते जोईए। सादी रीते कहीए तो उपयोगिता गुणनुं सर्जन करवानी प्रक्रिया एटले के उत्पादन। देखो कोई पण वस्तुनो तमे उपयोग करो अने पछी तेनुं सर्जन करो ते वस्तुने तमे कहेवाय छे उत्पादन। उदाहरण लाकड़ाने खुर्शीना स्वरूपमां बदलवाथी तेमां उपयोगिताना गुण उमेराय छे। खाली एकલું લાકડું હોય તો કોઈ પણ વ્યક્તિ લેવું પસંદ કરતું નથી, પરંતુ એ જ વસ્તુનો કોઈ પણ આકાર શેપ આપવામાં આવે તો લોકોને એ શું થાય છે, એ ઉપયોગમાં થઈ જાય છે, એટલે લોકો શું કરે છે, એને લેવાનું પસંદ કરે છે। આ પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહીશું। તૃષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે। એટલે આ બધી જ વસ્તુ ઉત્પાદન માટે જે પણ વસ્તુનો ઉપયોગ થતો હોય સામગ્રીનો તે બધી જ વસ્તુને આપણે અહીંયા સાધન કહીએ છીએ। તો ચલો અહીંયા આપણે જોયું કે કઈ રીતે સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિગુણમાં ઉપયોગી ગુણમાં વધારો થાય છે તે પ્રક્રિયાને ઉત્પાદનની પ્રક્રિયા થાય છે। દેટ મીન્સ કે કોઈ સ્થળ છે બરાબર, કોઈ ઘર છે તો તેને આપણે ફરીથી પુનઃનિર્માણ કર્યું એ જ જગ્યાએ, પરંતુ તેને માટી બાટી લાવીને આખું એને ફરી રીતે તેનું નિર્માણ કર્યું તો તેના ઉત્પાદનમાં શું થયો, વધારો થયો, એ દેખાવામાં પણ સુંદર થઈ ગયો અને બધી રીતે આપણને ગમવા લાગ્યું। આ પ્રક્રિયા મદદ કરનારી બાબતો ઉત્પાદનનો એક સાધન છે। તો ચલો હવે જોઈએ ઉત્પાદનના મુખ્યત્વે ચાર સાધનો છે। તો કયા કયા ચાર સાધનો? તો સામાન્ય રીતે પહેલાં હું તમને કહી દઉં કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ચારે ચાર વસ્તુ કેવા છે તેના મુખ્ય છે। તો રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ ચાર ઉત્પાદન સાધનો પર છે। તો જોઈએ હવે આપણે ઉત્પાદનના ચાર સાધનોનો પરિચય। ભૂમિ, સૌથી પહેલાં આપણે ભૂમિ, દેટ મીન્સ કે જમીન। સામાન્ય વ્યવહારમાં જમીન એટલે કે પૃથ્વીની ઉપરની સપાટી જેના ઉપર આપણે માણસ વસવાટ કરીએ છીએ, એટલે આપણે બધા જે જગ્યાએ અત્યારે ઊભા છે, જ્યાં રહી રહ્યા છે, તો તે બધું શું છે, જમીન ઉપર છે, દેટ મીન્સ કે પૃથ્વી છે। પ્રોફેસર માર્શલના અને મનુષ્યના ઉત્પાદનના મદદરૂપ થતા કુદરતી પરિબળ એ જમીન છે, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, સમૂહ એટલે કે જમીન, આ બધી જ વસ્તુ, હવા, સૂર્યપ્રકાશ બધું એક પૃથ્વીની અંદર જોવા મળે છે અને જમીન પણ પૃથ્વીની અંદર જ જોવા મળે છે, જે બધું આપણને જમીનની અંદર જોવા મળી શકે છે, દેટ મીન્સ કે જમીન। ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામ જમીન ગણીએ તો જમીન મહત્વના લક્ષણો નીચે મુજબ છે। ચલો જોઈએ આપણે કે જમીનના લક્ષણો શું છે। જમીન એ કુદરતી બક્ષિસ છે, દેટ મીન્સ કે કુદરતે એટલે ભગવાને આપેલી છે, આપણી પાસે એ કુદરતી છે, નેચરલ છે। જમીનનો કુલ પુરવઠો સ્થિર છે, દેટ મીન્સ કે જમીનમાં વધારો ઘટાડો થતો નથી, તે કેવું છે, સ્થિર છે તેનો પુરવઠો। જમીન એ ભૌગોલિક રીતે અગતિશીલ છે, તે કોઈ ગતિશીલ નથી, તે અગતિશીલ જ છે, એટલે કે જમીન છે એ ગતિ કરતી નથી બરાબર, અગતિશીલ છે, તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે। જમીન જે હોય છે એ અલગ અલગ પ્રકારમાં હોય છે અને તેની પણ અલગ અલગ જમીનમાં જે રેતી હોય છે એની ફળદ્રુપતા આપણને અલગ રીતે જોવા મળે છે। ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે, દેટ મીન્સ કે તમે કોઈ ઘરમાં રહી રહ્યા છો અત્યારે, ભાડેથી રહી રહ્યા છો, તો તમે ત્યાં જે રહી રહ્યા છો જગ્યાનું તમે ભાડું આપો છો અને તમને સામે વળતર આપો છો, દેટ મીન્સ કે તમે એને કહેશો ભાડું। શ્રમ, હવે આપણે વાત કરીશું શ્રમની। અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે વર્તનની અપેક્ષા સાથે થતું માનસિક અને શારીરિક હોય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે, એટલે કે કોઈ તમે માનસિક રીતે કરો કે શારીરિક રીતે તમે કોઈ પણ કામ કરો તે એક શ્રમિક છે, દેટ મીન્સ કે તમે એક શ્રમિક થઈ ગયા, જે એક શ્રમિકનું કરનારું તેનું એક કામ છે। શ્રમિક કામ ના કરે તો તે વળતર કમાઈ શકતું નથી, તે જ રીતે વર્તનની અપેક્ષા માટે પણ તે શ્રમ કરતું હોય છે। કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે કે શ્રમ। શ્રમના લક્ષણો આપણે જોઈશું, શ્રમના લક્ષણો કયા કયા છે। શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે,
શ્રમ અને શ્રમિકને આપણે અવિભાજ્ય કરી શકીએ છીએ. જોઈએ છે આપણે કેવી રીતે સામાજિક માનસિક કારણે અગતિશીલતાનો અસર કરે છે. આ વસ્તુ એવી છે કે સામાજિક પણ અસર કરે છે અને માનસિક રીતે પણ તમને અસર કરતું હોય છે. શ્રમને ચૂકવતો વળતરને વેતન કહે છે. તમે કોઈ પણ કામ કરો ને પછી સામે તમને પૈસા આપવામાં આવે તો તે તમારું વળતર થઈ ગયું. તે જ રીતે આપણે કહીએ મૂડી. તો આધુનિક ઉત્પાદનના પ્રક્રિયામાં અગત્યનું ગણતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. એટલે કે માનવને કોઈ પણ વસ્તુ મતલબ કાર્ય કરવું હોય તો તેના માટે તેની પાસે મૂડી એ આવશ્યક હોવી જરૂરી છે. મૂડી એટલે કે એવી ભૌતિક વસ્તુ કે જેનું ઉત્પાદન મદદરૂપ થાય છે. એટલે કે માણસને તેનું ઉત્પાદન કરવાથી તેને સારી રીતે તેમાં મદદરૂપ થાય અને તેને એમાં મૂડી પ્રાપ્ત થાય. હવે આપણે જોઈએ છીએ કે મૂડીના લક્ષણો શું છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે, અછત ધરાવતું સાધન છે. હવે આપણે વાત કરીશું નિયોજકમાં. ઉત્પાદનમાં સાધનોનું આયોજન કરનાર નિયોજક છે, જે વ્યવસ્થાપન અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એટલે કોઈ પણ વસ્તુની વ્યવસ્થા કરી હોય તે અલગ છે અને નિયોજક એ અલગ છે, વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક છે એ સાધનોની વ્યવસ્થા કરે છે અને પછી તેનું આપણે એનું નિર્માણ કરીએ છીએ. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. આ જે છે એ જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી. આનું કોઈ ચોક્કસ નથી હોતું કે આમાં કેટલું તમને વળતર મળશે. નિશ્ચિત નથી હોતું. જમીન મૂડી શ્રમના સંયોજક દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. આમાં આ બધી જ વસ્તુ ઉત્પાદકનો એક પ્રયત્ન કરે છે અને પછી તેમાંથી તે મૂડી મેળવવાનો એક પ્રયત્ન કરે છે તાકી તેને વળતર મળી રહે. નિયોજકના લક્ષણો આપણે જોઈએ. તે આર્થિક નિર્ણયો કરે છે. નિયોજક શક્તિ એ ગુણ છે. તેને મળતા વળતરનો નફો કહે છે. એટલે નિયોજન કરવાથી જે પણ તમને મળે તે વળતરનો તમારો શું છે તે નફો કહે છે. નિયોજક શક્તિ એ ગુણ છે. નિયોજક એ પોતાની અંદર એક શક્તિનો એક ગુણ છે. તો આમ જ આપણે સમજ્યું કે ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો છે. કયા કયા છે તો એકવાર ફરીથી શોર્ટમાં કહી દઉં છું. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ચાર તેના મુખ્ય મહત્ત્વના લક્ષણો છે. હવે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જઈને તમે મને લખી શકો છો. એન્ડ થેન્ક યુ.